નડિયાદનો 9 વર્ષનો બાળક મકાનની અગાશી પર પતંગ ચગાવતો હતો. તેનો પતંગ કપાવાથી તેને પકડવા માટે દોડ્યો અને મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટના હાઈ વોલ્ટેજ વાયરને અડી ગયો હતો. માસૂમ બાળકના શરીરમાંથી 11,000 વોલ્ટનો કરંટ પસાર થતાં તે દૂર સુધી ફંગોળાયો અને તેના શ્વાસ બંધ થઈ ગયા. તેનું શરીર ભૂરું પડી ગયું હતું અને નાક તથા મોંમાંથી લોહીની શેરો ફૂટવા લાગી હતી. આખરે તે કોમામાં સરી પડ્યો અને પરિવારે તેને બચવાની આશા છોડી દીધી હતી. જ્યારે બાળક પતંગ ચગાવી રહ્યો હતો અને અચાનક પતંગ કપાઈ અને પતંગ પકડવાની દ્રષ્ટિએ એ દોડ્યો અને ત્યાં પતંગ પકડવા ગયો અને ત્યાં આગળ 11,000 વોલ્ટની લાઈન ત્યાં જઈ રહી હતી અને અચાનક એ પતંગ પકડવાની દ્રષ્ટિથી એ પતંગ તો ના પકડી શક્યો પણ એ વાયર એણે પકડી લીધો. પતંગ એ વાયર પકડતાની સાથે એને બહુ ઘણો શોર્ટ એને લાગ્યો, જેના કારણે એને ત્યાં આગળ એનું ઘણો શોર્ટ લાગ્યો કે જેના કારણે એને એકદમ એનું હૃદય બંધ થઈ ગયું. ઘણી એકદમ અચાનક એને ખેંચો પણ આવી ગઈ અને ત્યાં આગળ અમે તાત્કાલિક એને સારવાર માટે ત્યાં ગાળી નજીકના હોસ્પિટલમાં એને અમે લઈ ગયા. નજીકના હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને મા ગુજરાત હોસ્પિટલમાં મોકલ્યા. મા ગુજરાત હોસ્પિટલમાંથી અમને સદગુરુ હોસ્પિટલમાં અમને મોકલ્યા. ત્યાંથી સદગુરુ હોસ્પિટલમાં ગયા એમણે અમને અમદાવાદનું અમને ટ્રીટમેન્ટ કરવાનું અમને કીધું કે ભાઈ ત્યાં ડિવાઇન હોસ્પિટલમાં એમને લઈ જાઓ, ડિવાઇન હોસ્પિટલમાં એની સારવાર સારી મળી રહેશે. તે માટે અમે ડિવાઇન હોસ્પિટલમાં અમે સંપર્ક કર્યો. ડિવાઇન હોસ્પિટલમાં સંપર્ક કર્યા બાદ ત્યાંથી અમને એમ્બ્યુલન્સ અમને મોકલી આપી અને એમાં અમને બહુ સારી ટ્રીટમેન્ટ આપી. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા બાળકને ગંભીર હાલતમાં મેમનગરની ડિવાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હાર્દિક પટેલ અને ડૉક્ટર દિવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમે બાળકને ઉપચાર શરૂ કર્યો હતો. ડૉક્ટર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આવા કેસ જ્વલે જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકો ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોળખા પણ રહી જતી હોય છે, પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો સામાન્ય સ્થિતિમાં છે. એક નડિયાદમાં રહેતું 9 વર્ષનું બાળક જે એકદમ અબોધ હતું અને એ પતંગ ચગાવતું ધાબા ઉપર લગભગ 26 ડિસેમ્બરના, અને એ વખતે પતંગ કટ થયો અને બાળકને ધ્યાન નહોતું અને પતંગ પકડવા માટે દોડ્યું અને બાજુની અગાશીમાં પહોંચ્યું, પણ ત્યાંથી 11,000 વોલ્ટનો હાઈ વોલ્ટેજ કરંટ જઈ રહ્યો હતો, જેનો વાયર પસાર થઈ રહ્યો હતો અને બાળક અચાનક જ એ હાઈ વોલ્ટેજ કરંટમાં ચોંટી ગયો અને જોત જોતામાં એ કરંટ એટલો હાઈ વોલ્ટેજ હતો કે બાળક ત્યાંથી ઉછળ્યું 6-7 ફૂટ અને પછી બાળક ત્યાં જ પછડાયું. અને એ જ વખતે એ જ ઘટનાની અંદર બાળકનું સ્પોટ ઉપર હૃદય બંધ થઈ ગયું, ફેફસાના શ્વાસ પણ બંધ થઈ ગયા, જોવા જઈએ તો બાળક આખું ભૂરું પડી ગયું અને બાળકના મોંમાંથી અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને એ જ વખતે બાળક ખેંચો કોન્સ્ટન્ટ આવવા લાગી અને બાળક કોમામાં સરી પડ્યું. હવે આ પરિસ્થિતિમાં એ લોકો નજીકની જે નડિયાદની હોસ્પિટલ ત્યાં પહોંચ્યા અને આવી સિરિયસ કન્ડિશનમાં ત્યાંના લોકલ ડૉક્ટર્સનો અને મા બાપનો અમને કોન્ટેક કર્યો અને ફોન આવ્યો અને ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમે ફોન પર સ્ટાર્ટ કરાવીને અહીંથી ડિવાઇન હોસ્પિટલની ટીમ, બાળકોની ટીમ, ડૉક્ટરની ટીમ ત્યાં એમ્બ્યુલન્સમાં પહોંચી અને ઇમિડિયેટલી આ બાળકને સિરિયસ કન્ડિશનમાં વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ સાથે ચાલુ ટ્રીટમેન્ટે એમ્બ્યુલન્સમાં અમદાવાદ મેમનર ખાતે આવેલી ડિવાઇન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું. હવે પ્રાઇમર ધોરણે જે અમારી ટીમ છે એમાં હું ડૉક્ટર હાર્દિક પટેલ અને ડૉક્ટર દેવાંગ સોલંકીને અમારી ટીમ જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, પ્રાઇમરી જ્યારે બાળકનું અસેસમેન્ટ કર્યું ત્યારે જોવા મળ્યું કે બાળકનું હૃદયનું પમ્પિંગ માત્ર 10% હતું, પ્લસ ફેફસું કમ્પ્લીટલી સફેદ થઈ ગયું હતું, એટલે કે વ્હાઈટ આઉટ હતું અને ફેફસામાંથી કોન્સ્ટન્ટ બ્લીડિંગ નીકળતું હતું. અને બીજી વસ્તુ જે મગજની દ્રષ્ટિએ જોયું એની અંદર બાળકના મગજ ઉપર ઘણો સોજો હતો, જેને મેડિકલ ભાષામાં સેરેબ્રલ ઇડીમા કહેવાય, પ્લસ બાળકને કોન્સ્ટન્ટ ખેંચો ચાલુ હતી અને સાથે સાથે જે એ ટાઈમે ઓક્સિજન ના મળ્યો એની કારણે જે મહત્ત્વના અંગો કિડની અને જે લીવર છે એની અંદર હાઇપોક્સિક ઇન્જરી, એટલે ઓક્સિજન ના મળવાની કારણે ઇન્જરી થઈ ગયેલી હતી, એટલે એ પણ એકદમ જોખમમાં હતા અને નોન ફંક્શનિંગ કન્ડિશનમાં આવી ગયા હતા. સૌથી પહેલી વસ્તુ જોઈએ તો જોખમની અંદર જોવા જઈએ તો બાળકને સૌથી પહેલાં અમદાવાદથી ઓલમોસ્ટ 70-80 કિલોમીટર દૂર હતો અને આવી કન્ડિશનમાં ટ્રાન્સપોર્ટ કરો વિથ મેડિસિન સાથે એક મોટી ચેલેન્જ હતી.
બીજી વસ્તુ જ્યારે બાળકનું પ્રાઇમરી અસેસમેન્ટ કરવામાં આવ્યું એની અંદર પણ બધા ઓલમોસ્ટ અંગો ફેલ થઈ ગયેલા હતા, જેમાં હૃદયનું પમ્પિંગ માત્ર 10% જેટલું હતું, પ્લસ ફેફસું કમ્પ્લીટલી વ્હાઇટ આઉટ થઈ ગયેલું હતું અને ફેફસામાંથી બ્લીડિંગ નીકળતું હતું, જેની અંદર વેન્ટિલેટર મેનેજમેન્ટ પણ બહુ જ ડિફિકલ્ટ હોય છે, પ્લસ મગજ હતું એની અંદર ઘણો સોજો આવી ગયો હતો, જેને અમારી મેડિકલ લેંગ્વેજમાં રેઇઝ્ડ આઈસીપી કહેતા હોય છે, અને કોન્સ્ટન્ટ ખેંચો ચાલુ હતું. લગભગ એવું કહી શકાય કે 1 કલાકની અંદર બાળકને લગભગ 25-30 ખેંચો આવી હશે. અને પ્લસ જે મહત્ત્વના બીજા અંગો છે જેમ કે કિડની અને લીવર, એ પણ નુકસાન થયેલા હતા. અને સૌથી મહત્ત્વનો ભાગ છે જ્યારે આટલો હાઈ વોલ્ટેજ કરંટ લાગતો હોય છે ત્યારે, કે બાળકના કે કોઈપણ વ્યક્તિના સ્નાયુ તૂટવાની સ્ટાર્ટ થતી હોય છે, જેને મેડિકલ લેંગ્વેજમાં માયોલિસિસ કહેવાય, એ આ બાળકમાં સ્ટાર્ટ થઈ ગયું હતું. અને એની કારણે શરીરના મહત્ત્વના કેમિકલ્સ જે આપણું શરીરનું બંધારણ જાળવી રાખતા હોય છે, ફંક્શનિંગ કેપેસિટી જાળવતા હોય છે, જેને સોડિયમ અને પોટેશિયમ કહેવાય, એ આ બાળકમાં એબનોર્મલ થઈ ગયા હતા. અને પછી જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મોટાભાગના બાળકો આઈધર સ્પોટ ઉપર કાં તો હોસ્પિટલમાં આવીને એક્સપાયર થઈ જતા હોય છે, અને કોઈ બાળકો બચતા હોય છે તો પણ શારીરિક કે માનસિક ખોળખાંપ પણ રહેતી હોય છે. આ બાળક એટલા માટે યુનિક છે કે આટલું દૂર હોવા છતાં સેફલી પહોંચી શક્યો, આટલા મહત્ત્વના અંગો ડેમેજ હોવા છતાં બાળક એમાંથી બહાર નીકળી શક્યો, અને અત્યારે પણ આપણી સામે જ છે, અને એને કોઈ શારીરિક કે માનસિક પણ કોઈ ખોળખાંપ પણ નથી. એ દ્રષ્ટિએ બાળકને યુનિક ગણી શકાય. જોજો કપાઈ ન જાય કોઈના જીવનનો પેચ, જોજો દોરીથી ન કપાય પક્ષીઓની પાંખ, પતંગની દોરી ન બને પક્ષીઓ માટે યમદૂત, પતંગ ચગાવવાની મજામાં કોઈને ન મળે સજા, પતંગની દોરીથી કોઈને ન પહોંચે ઈજા, પતંગના બદલે ન કપાય કોઈના ગળા. આવો સાચવીને ચગાવીએ પતંગ, યોગ્ય જગ્યાથી ઉડાવીએ પતંગ, સાચવીને ઉડાવીએ પતંગ, બીજાને રાખીએ સલામત.